શિનોર તાલુકાના બાવળિયા ગામમાં રાજ્યપાલ દ્વારા સન્માનિત યુવા પશુપાલક દ્વારા ગૌપાલન કરીને લાખોની કમાણી કરીને લોકો માટે પ્રેરણાદાયક સાબિત થયા છે। આજે આપણે શિનોર તાલુકાના બાવળિયા ગામના એવા પશુપાલકની વાત કરીશું કે જેમણે સુભાષ પાલેકર પ્રેરિત થઈને પશુપાલનમાં અનોખી કેડી કંડારી છે અને નવા કીર્તિમાન સ્થાપ્યા છે, જે અન્ય પશુપાલકોને પણ પ્રેરણા આપી રહ્યા છે। ગૌપાલન કરીને પણ સારી આવક મેળવી શકાય છે એ વાત સાબિત કરી છે। વડોદરાના શિનોર તાલુકાના બાવળિયા ગામના ધરતીપુત્રએ વર્ષ 2018થી બાવળિયાના યુવા પશુપાલક દિવ્યપાલસિંહે 1.5 વીઘામાં ગૌશાળાની શરૂઆત કરી હતી, જેમાં નાની મોટી કુલ 60 ગીર ગાયો છે। અને આ અંગે વાત કરતા દિવ્યપાલસિંહે જણાવ્યું હતું કે જેમ આપણા ઘરના સભ્યોના નામ હોય છે તેમ જ અમે ગાયો અને વાછરડાના પણ નામ રાખ્યા છે અને તેમને તેમના નામથી જ બોલાવીએ છીએ અને માયાથી બંધાયેલ ગાયો તેમનું નામ સાંભળતા જ દોડી પણ આવે છે। તેમજ ગાયોને ખવડાવવાનો ઘાસચારાની ખેતી પણ પોતે જ કરે છે। આ ખેતીમાં તેઓ પોતાને ત્યાંની જ ગાયના છાણિયા ખાતર અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે। 1.5 વીઘાના ખેતરમાં આધુનિક પદ્ધતિ સાથે તબેલાનું નિર્માણ કરવામાં આવેલ છે અને દરેક ગાય વચ્ચે 2 મીટર જગ્યા રહે તેવું આયોજન કર્યું છે। તેમજ ચારાના સંગ્રહ માટે વિશાળ શેડ પણ બનાવ્યો છે અને ગાયોની માવજત માટે 4-5 માણસો રાખ્યા છે। પોતાના ખેતરમાં ગાયોના ઘાસચારા માટે ઝીંઝવો ઘાસનું વાવેતર કર્યું છે અને ગાયોને પીવા માટે 24 કલાક સ્વચ્છ પાણીની સેવા પણ ઉપલબ્ધ છે। દોહન સિવાયના સમયમાં ગાયો છૂટથી હરી ફરી શકે છે। ગૌશાળામાં દુધારી ગાયો માટે, ગાભણ ગાયો માટે અને વાછરડા માટે અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે। બાવળિયા ગામના યુવા પશુપાલક દિવ્યપાલસિંહ ગીર ગાયોનું દૂધ રોજે રોજ સવાર અને સાંજ વડોદરા શહેરના કાયમી ગ્રાહકોને હોમ ડિલિવરી કરી 1 લીટર દૂધના 70 રૂપિયાના ભાવે વેચાણ કરી વાર્ષિક લાખો રૂપિયાની આવક મેળવી જિલ્લાના પશુપાલકો માટે પ્રેરણાદાયક પહેલ કરી છે। 35 વીઘામાં પોતાની જમીન છે અને 1.5 વીઘા જેવું આ 1.5 વીઘા જેવી જમીનમાં ગૌશાળા બનાવેલી છે અને ગીર નસલની બધી ગાય છે। અત્યારે આપણી પાસે 60-70 જેટલી ગાય છે અને ગાય બધી ગૌચર ભૂમિમાં ચરવા જાય છે અને ચરીને આવીને પછી ઝીંઝવા ઘાસ 5 વીઘામાં લગાવેલું છે એ પછી સૂખો સૂંઢિયું એ પ્રકારના દરેક પ્રકારના ઘાસને ભેગું કરીને કટર દ્વારા કાપવામાં આવે છે અને ગાયને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે। અને અહીંયા એ રીતની ગાયો રાખવામાં આવે છે કે ગાયને જ્યારે ખાવું હોય ત્યારે ખાય, જ્યારે પાણી પીવું હોય ત્યારે પીવે, એટલે વાડો ફેન્સિંગ જેવું દરેક સાઈડ બનાવી દીધું છે તમે જોઈ શકો છો। અને દરેક ગાય આઝાદથી રહે છે અને જેને જ્યારે પાણી પીવું હોય ત્યારે પીવે, જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ શકે। અત્યારે અમારે 70 ગાય દૂધની છે, 55-60 લીટર જેવું દૂધ થાય છે અને બધું બરોડામાં હોમ ડિલિવરીમાં જાય છે અને જેટલું દૂધ વધે છે એનું ઘી બને છે, એટલે મહિનાની 2 લાખ જેવી ઇન્કમ દૂધની છે અને બીજું જે એક્સ્ટ્રા જે ઘીના ઓર્ડર હોય એ પ્રમાણે 10-15 કિલો જેવું ઘી થાય છે અને ઘી આપણું 2000 રૂપિયા કિલો વેચાય છે। એ પણ આપણા દૂધના જ કસ્ટમર બધા લેતા હોય છે। અને જે આ ગાયો છે મેઇન બેનિફિટ તો એ છે કે સવારમાં એ ગૌમૂત્ર આપે, એનાથી ગૌમૂત્ર અર્ક બનાવવાનું પ્રોસેસ ચાલુ કરી છે, એટલે ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ અને જે નીચેનું ગોબર જે દેખાય છે તમને, એ નીચેનું ગોબર જે પડેલું હોય એના દ્વારા જમીનની ખાતર બનાવીને આપણી ટોટલી ઓર્ગેનિક ખેતી એટલે કે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી ખેતી કરીએ છીએ।